રસ્તાને લઈ વિરોધ, વિસ્માર રસ્તાને લઈ કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવ્યો. કોંગી કોર્પોરેટરોએ હેલ્મેટ પહેરી વિરોધ કર્યો. શહેરમાં રસ્તા પર ખાડાઓને લઈ વિરોધ કરવામાં આવ્યો છે. વધુ વિગત સાથે સંવાદદાતા ગૌતમ ભેડા અમારી સાથે લાઈવ જોડાઈ ગયા છે. ગૌતમ, ખાસ કરી આ વખતે વરસાદ બાદ રાજકોટમાં જે રોડ રસ્તાઓની સ્થિતિ છે અને મોટા મોટા ખાડા પડી ગયા છે, પાણી ભરાય છે આ ખાડાઓમાં, અકસ્માતની ઘટનાઓ પણ વધી રહી છે, લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે, તેવી સ્થિતિમાં હવે કોંગ્રેસ કઈ રીતે વિરોધ નોંધાવી રહ્યો છે? જે ચોક્કસ શહેર કોંગ્રેસ દ્વારા રાજકોટ શહેરમાં વોર્ડ વાઇઝ હવન કરી અને આ જે રોડ રસ્તાની હાલત છે તેનો વિરોધ કરવામાં આવ્યો છે. હું આપને દ્રશ્યો છે તે બતાવવાનો પ્રયત્ન કરીશ. રાજકોટના 80 ફૂટ રોડ પર અત્યારે જોઈ શકાય છે કોંગ્રેસ દ્વારા અત્યારે વિરોધ છે તે કરવામાં આવી રહ્યો છે. મહત્વનું છે કે યાર જે રીતના અત્યારે વિરોધ કરવામાં આવી રહ્યો છે, શું કહેશો? હેલ્મેટ પહેરીને આ જે રોડ રસ્તાની હાલત છે એનો વિરોધ કરવામાં આવ્યો છે, હવન કરવા. પેલા તો સ્વયંભૂ પબ્લિક આજ બહાર નીકળું છે ને હેલ્મેટ મને પહેરાવામાં આવ્યો છે. પ્રજાના પ્રતિનિધિ તરીકે, કોર્પોરેટર તરીકે અમારી જવાબદારી, એટલે જવાબદારીના ભાગરૂપે અમને જવાબદારી આ લોકો આપી છે. હેલ્મેટ પહેરીને સંપૂર્ણ વિરોધ કર્યો છે. આપ શું કહેશો જે રીતના આજે વિરોધ કરવામાં આવી રહ્યો છે કોંગ્રેસ દ્વારા, જે રીતના રોડ રસ્તાની હાલત છે તેને લઈને વિરોધ કરવામાં આવ્યો? સ્માર્ટ સિટીની બહુ જાહેરાતો કરી, સ્માર્ટ સિટીના બદલે જમ્પિંગ જેટ સોસાયટીઓને સિટી બનાવી દીધા. આમાંથી હળાહળ ભ્રષ્ટાચારની બહુ આવે છે. એક પણ રોડ એક વર્ષ ના હાલતો હોય, આ 7-7 વખત રિપેર કર્યા છતાંય 5 દિવસમાં એની હાલત હોય. એટલે હેલ્મેટ અત્યારે રોડ ની સ્પીડ ના લીધે નહીં, તમારા ખાડાઓથી બચવા માટે પહેરવા પડે એમ છે. એટલે આ શાસકોને અને અધિકારીઓને અમે એના માધ્યમથી આ હવનથી એવું કહીએ છીએ કે ભ્રષ્ટાચાર જે થતો હોય અહીંયા કડક કાર્યવાહી કરે અને આ સ્માર્ટ સિટીના બણગા ફૂંકતા ખરેખર પરસેવાના પૈસા છે લોકોના આ ટેક્સના, એને સુખાકારી થાય એવા રોડ રસ્તા આપો અને જમ્પિંગ જેનમાંથી છુટકારો આપો અને ખરેખર એક સ્માર્ટ સિટી બને એવો એક અધ્યાય કરો. રોડ રસ્તાની હાલત છે રાજકોટ શહેરની અંદર તેને લઈને અત્યારે કોંગ્રેસ દ્વારા જે વિરોધ છે તે કરવામાં આવી રહ્યો છે. આપ જોઈ શકો છો દ્રશ્યોની અંદર પણ જે રીતના અત્યારે કોંગ્રેસના કોર્પોરેટરો નહીં પરંતુ સ્થાનિક લોકો પણ અત્યારે બહાર આવ્યા છે. સ્વયંભૂ, આપણે જે મહિલાઓ છે જેમના દ્વારા ચક્કાજામ કરવામાં આવ્યો છે એમની સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું. બેન, કેવા રોડ રસ્તાની કેવી હાલત છે આપના વિસ્તારની અંદર? અરે રોડ રસ્તા ને તો બહુ જ હાલત છે. આજે આ બધા બહેનો ને આજુબાજુ વાળા ને બધા ને પૂછી જોવો તમે કેવા ખાડા પડ્યા છે. વાનું હલવાઈ જાય છે, છોકરાઓની તો સ્કૂલે મોડું થાય એવા એવા પ્રશ્ન થાય છે. અમે માણસો પણ નથી હાલી શકતા, અહીંયા પગ દઈને હાલવું હોય તો વિચાર કરવો પડે કે કેમ હાલવું. એવા રસ્તા છે સાહેબ. કોર્પોરેશન ને કોઈ રજૂઆત કરવામાં આવી છે? શું કે છે કોર્પોરેશન? કેટલી વાર જઈ આવ્યા બસ માં ને કેટલી વાર 50 વાર જઈ આવ્યા ઈસુ, તોય કોઈ આવ્યું નથી. હજી હાલત કેવી છે અત્યારે? કેવી તકલીફ તમે આમાં દેખાય છે હાલત બધી નથી થતા એમાં, એટલી આમ થઈ ગયું છે રાબડું, પણ કોઈ આવતું જ નથી. ત્યાં છોકરાઓ લેવા જાય ને તો એમ થાય કે નથી જવું તેડવા, સ્કૂલે જ નથી મોકલવા, એટલા રસ્તા ખરાબ છે. મહિલાઓ સ્વયંભૂ અત્યારે વિરોધ કરી રહી છે. હવે છોકરા અમારા ઘરે આવ્યા એવો પ્રશ્ન થાય છે સાહેબ. ક્યાંય છોકરા હાલી નથી હકે એવા, સાયકલ લઈને જાતા હોય અમારા છોકરા ઘરે આવે ને તો એમને એમ થાય કે અમારા છોકરા ઘરે આવ્યા એવા રસ્તા છે સાહેબ. અને અત્યારે એક એક જ બધા છોકરા હોય, કેવી ઉપાધિ થતી હોય અમને. આ સરકાર તો બધું એનું લઈ જ છે, કઈ મુકતા નથી. કઈ હેલ્મેટ પહેરવાના, લાયસન્સ દેવાનું, બધું ફરજિયાત. એમાં પૈસા લઈ લે સીધા અને આમાં કોઈ જવાબ નથી દેતું સરકાર. એમ તો સરકારને જોવું જોઈએ જીરી કે રોડ હરખા કરી આપણે. એમ છોકરાને શું કરવું અમારે? સો માહાનું કેવું દર્શાવવા? શેરીમાં જોઈ જાઓ તમે સોસાયટી ક્યાંય હાલ એવું નથી. અન્ય મહિલાઓ પણ છે એમની સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરો. બેન, કેવી હાલત છે આપના વિસ્તારમાં રોડ રસ્તા? અમારા વિસ્તારમાં તો બહુ જ ખરાબ હાલત છે, ગોઠણ ગોઠણ ગારો છે. જોઈ જાવ તમારે જોવું હોય તો. છોકરા સ્કૂલે જાય છે તો અમારે એટલી ચિંતા છે કે હાજા પાછા પોગે ને તો સારી વાત છે, પડે છે ગારામાં હોતે. બેન, આપ પણ વિરોધ કરી રહ્યા છો, શું કેશો કેવી હાલત છે? અમે આ હાલત ખૂબ જ ખરાબ છે અને વિજયભાઈ રૂપાણી ને કહો કે આ રોડ ઉપર હાલે એકવાર અને તે પછી આ બધે પબ્લિક હાલે. અને બેગી બેરી મૂંગી સરકાર છે અને સરકારમાં મોટી મોટી વાતો કરે છે અને હવા રસ્તા કરે છે, કઈ સારું નથી બરાબર. અને ખોટી ખોટી મોટી સરકાર વાતો કરે છે અને હવા રસ્તા કર્યો, એટલો વિકાસ કર્યો, બહુ વિકાસ કર્યો. આ શું વિકાસ કર્યો છે વિજયભાઈ રૂપાણી? એના રાજકોટનો કઈ વિકાસ નથી આ રોડ રસ્તાનો જરાય. આપને દ્રશ્યો છે તે બતાવવાનો પ્રયત્ન કરીશ. અત્યારે રોડ ઉપર ગટરો નીકળી હોય, ગટર છે કે રોડ છે તે સમજવું જ મુશ્કેલ છે. એ પ્રકારની હાલત અત્યારે રાજકોટ શહેરમાં જોવા મળી રહી છે. સ્વયંભૂ અત્યારે મહિલાઓ છે તે આપ જોઈ શકો છો રોડ રસ્તા ઉપર ઉતરી ગઈ છે. બેન, કેવી હાલત છે આપના વિસ્તારની?
આમ જો ત્યાં સેલર ના પાણી કાઢી કાઢી ને મસર થાય છે અને છોકરા હેરાન થાય છે, ખબર છે કઈ? આમ પાણી ઉતારો. કેવી હાલત છે અત્યારે? અરે રોગચાળો બહુ જ છે, છોકરાઓને ડેન્ગ્યુ થઈ જાય છે, તાવ જતા નથી, શરદી જતી નથી, તો એનું શું કરવાનું? રોડ રસ્તામાં જે રીતના પાણીની ગટરો વહેતી હોય એ પ્રકારના દ્રશ્યો અત્યારે જોવા મળ્યા છે. બેન, હાલ કે અત્યારે ખાસ વાત કરવામાં આવે, જે બાળકો છે તેમને પણ ક્યાંક ને ક્યાંક રોગચાળાનો ભય જોવા મળી રહ્યો છે. હા, અમારી સોસાયટીમાં ઘણી જગ્યાએ ડેન્ગ્યુ પછી તાવ અને આ રીતે હોય તો વૃદ્ધ વ્યક્તિને કમરના પ્રોબ્લેમ થઈ ગયા છે, છોકરાઓ રોડ ઉપર સાયકલ ચલાવવામાં સેફ નથી. ખૂબ જ તકલીફ છે તે પડી રહી છે. અન્ય મહિલાઓ છે, આપણે એમની સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું. જે રીતના અત્યારે વિરોધ છે તે કરવામાં આવી રહ્યો છે, મહત્વનું છે કે જે રીતના અત્યારે જે તમામ સ્વયંભૂ લોકો છે આ વિસ્તારના બહાર આવી અને આ પ્રકારે વિરોધ છે તે બતાવી રહ્યા છે. રોડ રસ્તા અને રોગચાળાને લઈને અત્યારે ખાસ વિરોધ કરવામાં આવી રહ્યો છે. બિલકુલ ગૌતમ, આપનો આભાર સમગ્ર માહિતી વિસ્તારથી આપવા માટે.